नमस्कार, निर्माण न्यूज में आपનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવાની. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. વસ્ત્રાલના પીઝા રેસ્ટોરન્ટમાં ગ્રાહકને થયો કડવો અનુભવ. પીઝા રેસ્ટોરન્ટમાં સલાડમાં નીકળી ગયા કેટલાક ગ્રાહકે હોટેલ સંચાલકને કરી ફરિયાદ. समाचारो विगतवार जोईए तो शियाळाની શરૂઆતમાં જ ગૃહિણીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. શિયાળાની શરૂઆત થતાં જ શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટયાર્ડમાં શાકભાજીની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે, જેમાં ગુજરાતના સૌથી મોટા ગણાતા અમદાવાદ એપીએમસીમાં શાકભાજી માર્કેટમાં ચોળી, આદુ, તુવેર, વટાણા, ગવાર, મેથી, કોથમીર વગેરેની મોટા પ્રમાણમાં આવક થઈ છે. ત્યારે શાકભાજીની આવકને લઈને ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં હોલસેલ માર્કેટમાં કોબીજ 30 રૂપિયા, ગાજર 40 રૂપિયા, બીટ ટામેટા 40 રૂપિયા અને લીંબુ 50 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. કઈ રીતની જે કહી શકાય કે શું ભાવ છે, સાથે જ હોલસેલ માર્કેટમાં શું રેટ છે, કઈ રીતની ગ્રાહકી છે, ત્યારે કાલુપુર શાક માર્કેટ ખાતે આવ્યા છીએ. જુદા જુદા શાકભાજીના શું ભાવ છે અને સાથે જ વાત કરવામાં આવે તો દિવાળી પછી ગ્રાહકીમાં પણ જે ઠંડક જોવામાં કહી શકાય કે મંદી જોવા મળી રહી છે. કોબીજ હોય, ફ્લાવર હોય કે પછી જે કહી શકાય કે ગાજર, બીટ, અલગ અલગ જે શાકભાજીના ભાવમાં આંશિક રીતે જે ઘટાડો છે તે ચોક્કસ જોવા મળી રહ્યો છે. કહી શકાય કે શાકભાજીના ભાવમાં ખાસ કરીને આંશિક જે ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. અહીંયા જે લોકો છે તેમની સાથે પણ વાત કરીશું. અંકલ, શું કહેશો, જે પ્રમાણે શાકભાજીના ભાવમાં આપને શું લાગી રહ્યું છે કે ભાવ વધ્યો છે, ઘટ્યો છે, કઈ રીતનો આપને રીઝનેબલ ઓછો છે સાહેબ? ચોક્કસ જે પ્રમાણે વાત કરવામાં આવે તો લોકો જે છે તે અત્યારે જે કહી શકાય કે હોલસેલ માર્કેટ એટલે કે કાલુપુર શાક માર્કેટમાં પણ ઓછા જોવા મળી રહ્યા છે. નહીંતર કાલુપુર શાક માર્કેટમાં શાક લેવા માટે મોટી સંખ્યામાં લોકો જે છે શહેરીજનો જે તે આવતા હોય છે, પરંતુ અત્યારે આંશિક જે મંદી ચોક્કસ જોવા મળી રહી છે. ત્યારે વાત કરીશું, શું કહેશો, કઈ રીતની જે ગ્રાહકી છે તે અત્યારે જોવા મળી રહી છે, શાકભાજીના ભાવમાં કઈ રીતનો અત્યારે વધારો કે ઘટાડો? દિવાળી વેકેશન ચાલે છે, અત્યારે મંદીનો પીરિયડ ચાલે છે, એટલે શાકભાજી બજાર ડાઉન છે અત્યારે. ટોટલી શાકભાજી ડાઉન જ છે, ખાલી ડુંગળી અને થોડોક ટામેટાનો બજાર છે, બાકી બધું ડાઉન છે અત્યારે. એવરેજ ગણીએ 30-40-50 રૂપિયાની એવરેજ ટોટલ શાકભાજી આવે છે, ખાલી ડુંગળી અને ટામેટાનો બજાર ખાલી 50 ઉપર જાય છે. ચોક્કસ વાત કરવામાં આવે ફ્લાવર હોય, કોબીજ હોય, તો તે લગભગ 30-40 રૂપિયા, અને વાત કરવામાં આવે તો અલગ અલગ જે ટામેટા તેમજ ડુંગળીના ભાવમાં જે છે તે જે આંશિક જે કહી શકાય કે વધારો ચોક્કસ જોવા મળી રહ્યો છે. આ કાલુપુર શાક માર્કેટ છે. વાત કરવામાં આવે તો ભરચક જોવા મળતું હોય છે. અહીંયા લોકોની પણ ભારે ભીડ શાકભાજી લેવા માટે ગૃહિણીઓ પણ અહીંયા આવતા હોય છે. ત્યારે અત્યારે શાકભાજીનો જે અત્યારે માર્કેટ છે તેમાં ક્યાંક ને ક્યાંક આંશિક મંદી જોવા મળી રહી છે. શું કહેશો, કઈ રીતની ગ્રાહકી છે, અને સાથે જ વાત કરવામાં આવે તો શાકભાજીના ભાવમાં શું અસર છે? શાકભાજીના ભાવમાં હમણાં દિવાળીના વેકેશનથી થોડું ડાઉન છે. ચોક્કસ જે પ્રમાણે વાત કરવામાં આવે તો શિયાળાની શરૂઆત થતાની સાથે જ શાકભાજીના ભાવ ઘટતા હોય છે. જોકે આંશિક રીતે જે ઘટાડો પણ જોવા મળ્યો છે, પરંતુ શાકભાજીની જો વાત કરવામાં આવે તો લોકો છે, ગૃહિણીઓ જે છે અને ખાસ કરીને કાલુપુર જે માર્કેટમાં વધુમાં વધુ લોકો હોતા હોય છે, ત્યારે અત્યારે શાકભાજી લેવા માટે જે કહી શકાય કે મંદી અહીંયા જોવા મળી રહી છે. હોલસેલ માર્કેટમાં મંદી જોવા મળી રહી છે. ત્યારે હવે લગ્ન સિઝન આવશે ત્યારે શાકભાજીના ભાવમાં આંશિક રીતે થોડોક વધારો આવે અને ખાસ કરીને ગ્રાહકી ખુલે તેવું વેપારીઓને અનુમાન છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે.
સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં વાહનોની રફતાર રોકવા માટે પોલીસે વસાવેલા આધુનિક સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. કેમ કે રાજ્યમાં પ્રતિ 8 કલાકે હિટ એન્ડ રનનો એક કેસ નોંધાઈ રહ્યો છે. પોલીસના ચોપડે નોંધાયેલા કેસો ખૂબ જ ગંભીર સ્થિતિ દર્શાવે છે. એપ્રિલ 2022 થી લઈને માર્ચ 2023ના આંકડા જોતા પ્રતિદિન 3 લોકો દુર્ઘટનાનો શિકાર બની રહ્યા છે. હેલ્મેટ અને સીટ બેલ્ટમાં ટ્રાફિક નિયમનના ભંગ બદલ વાહન ચાલકો પાસેથી આકરો દંડ ઉઘરાવતી પોલીસ વાહનોની સ્પીડ કંટ્રોલ નથી કરી શકી. લોકમુખે ચર્ચા છે કે માલે તુજાર પરિવારોના સંતાનો બેફામ બન્યા છે ત્યારે પોલીસની આબરૂના પણ ધજાગરા થઈ રહ્યા છે અને નિર્દોષ લોકોનો બલિ ચઢી રહ્યો છે. ત્યારે રાજ્યમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મોરબીના નાના દહીસરા ગામ પાસે બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. અજાણ્યો ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થવામાં સફળ પણ રહ્યો છે. ત્યારે બાઇક સવાર એક જ પરિવારના 5માંથી 3ના મોત થયા છે તો 2ની હાલત અત્યારે અત્યંત ગંભીર છે. મળતા અહેવાલ પ્રમાણે બાઇક ચાલક પિતા દીકરો અને એક દીકરીનું મોત નિપજ્યું છે તો બીજી તરફ એક દીકરી માતા ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા છે. માતા અને પુત્રીને સારવાર માટે રાજકોટ પણ ખસેડવામાં આવ્યા છે ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે. બાળકનો જન્મ થાય પછી એક માં માટે પોતાનું બાળક જ સર્વસ્વ હોય તેવી જ રીતે ખેડૂત માટે તેનું પાક એટલે કે જાણે કે તેનું બાળક. અત્યારે સ્થિતિ એવી છે કે પોતાના પાકને બાળકની જેમ સાચવતા ખેડૂતો તેના બાળકના ખોરાક માટે વલખા મારી રહ્યા છે. પાટણમાં ખેડૂતો 4-4 કલાક લાઇનમાં ઊભા રહે છે અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં પણ પૂરતા પ્રમાણમાં ખાતર નહીં મળતા નિરાશ થાય છે. જો પાકના વાવેતરના સમયે પૂરતું ધ્યાન નહીં આપ્યું હોય તો ખેડૂતને કેટલું નુકસાન જશે એ માત્ર ખેડૂતો જ સમજી શકે છે. મહત્વનું છે કે દર વર્ષે રવિ સિઝનમાં ખાતર માટે ખેડૂતોને આવી જ હાલાકી વેઠવાનો વારો આવે છે. મુદ્રાના જૂના બંદર ઉપર આગનો બનાવ સામે આવ્યો છે જેમાં ચોખા લોડિંગ માટે આવેલા જહાજ ઉપર વિકરાળ આગ લાગી હતી. આ જહાજમાં 600 ટન ચોખાનું લોડિંગ કરવાનું હતું અને મોટાભાગનું લોડિંગ થઈ ગયું હતું ત્યારે જ આ આગ લાગી. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ અદાણીના 2 તથા અન્ય ખાનગી કંપની સહિત 3 ફાયર ફાઈટર ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. જો કે આગને પગલે જહાજમાં મોટું નુકસાન પણ થયું છે. કરોડો રૂપિયાના જહાજ સાથે કિંમતી ચોખાનો જથ્થો આગમાં નાશ પામ્યો છે. એક મહિનામાં મુંદ્રામાં આગનો આ ત્રીજો બનાવ બન્યો છે, જેમાં નવાઈની વાત એ છે કે અહીં આવેલી નગરપાલિકા પાસે એક પણ ફાયર ફાઈટર જ નથી. આગ લાગે એટલે કંપનીની મદદ લેવી પડે છે. ઐતિહાસિક નગરી વડનગર ખાતે તાનારીરી મહોત્સવ 2023નો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત મંત્રી મુડુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વડનગર ખાતે સંગીત સામ્રાજ્ઞી તાનારીરીની યાદમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતની સંસ્કૃતિ નગરી વડનગરના આંગણે સંગીત અને સૂરના સમન્વયને સાર્થક કરતો આ તાનારીરી મહોત્સવ વિશ્વકક્ષાએ ખ્યાતિ પામ્યો છે. ઉત્તર ગુજરાતનું વડનગર ઇતિહાસ, કલા અને ધર્મનિષ્ઠાઓની યુગ ઓળખ બને તેની તવારીખો અને વ્યક્તિત્વોથી ભરપૂર સુશોભિત નગર છે. ભક્ત કવિશ્રી નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાનારીરીએ સંગીતની આરાધના કરીને રાગોને આત્મસાત કર્યા હતા. આવી તાનારીરી વડનગર તથા ગુજરાતનું ગૌરવ છે. ગુજરાત સરકાર દ્વારા આ સંગીત બેલડીના માનમાં વડનગર ખાતે પ્રતિ વર્ષે નવેમ્બર માસમાં 2 દિવસીય સંગીત મહોત્સવ યોજવાની પ્રણાલી શરૂ કરાઈ છે. સંગીત સમ્રાજ્ઞીની તાના અને રીરીની યાદમાં આ દિવસોમાં સંગીતના સુર રેલાય છે. આવી વીરાંગના કલાધારીણી બહેનોને સુરાંજલિ અર્પવા માટે વડનગરના તાનારીરી ગાર્ડન ખાતે તાનારીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મિયા તાનસેન ઓર તાનારીરી ઇનકી તો હમને અનેકો કહાનિયાં સુની હૈ, બડે જબ સે બચપન સે સુની હૈ. આજ ઉસી તાનારીરી કા જો જન્મ સ્થાન હૈ ઓર જહાં ઇનકી સમાધિ હૈ વહાં આકે ગાને મે બડી ખુશી હો રહી હૈ. હમને એક તાનારીરી કી પે હી એક બંદિશ ગાઈ હૈ
हमने जो एक मल्हार के प्रकार जब गाए थे तो उसमें ताना रीरी की ही बंदिश गाई है, तो हमको कभी लगा नहीं था कि हम इस शहर में आएंगे जहां इनका जन्म हुआ है। बड़ी खुशी की बात है। हमने सोचा हम वही मल्हार में एक बंदिश गाएंगे जिसमें ताना रीरी और मियाँ तानसेन जी का वर्णन है, और वही बंदिश, वो एक बढ़िया ताल माला है, चार तालों की माला है, वो प्रस्तुत करने आ रही हूँ। वर्ष 2003 थी योजाता ताना रीरी महोत्सव ने प्रतिवर्षे एक संगीतकारों ने समर्पित करवामां आवे छे। वर्ष 2013 नो महोत्सव बेगम परवीन सुल्ताना ने समर्पित करवामां आव्यो हतो, ज्यारे वर्ष 2014 मां आ सन्मान डॉक्टर प्रभा अत्रे ने अपायुं हतुं। अत्यार सुधीमां ताना रीरी महोत्सव अंतर्गत 13 कलाकारों ने ताना रीरी एवोर्ड थी सम्मानित करवामां आव्या छे। ताना रीरी महोत्सव नो उद्देश्य ए युवा कलाकारों ने प्लेटफॉर्म आपवानो छे। आ माटे प्रतिवर्षे जुदा जुदा शास्त्रीय संगीत में आत्मसात करनार कलाकारों ने आ कार्यक्रम में परफॉर्म करवानो मौको अपाय छे, अने ते बाबतनो खास ख्याल रखाय छे कि सौथी वधु युवा कलाकारों ने मौको मळे। आ कार्यक्रम में परफॉर्म करता युवा कलाकारों पण राज्य सरकार की आ नीति थी खूब खुश छे। कोईपण कलाकार ने तेनी कला रजू करवा माटे प्लेटफॉर्म खूब जरूरी छे, त्यारे ताना रीरी महोत्सव गुजरातना युवान कलाकारों माटे सौथी बेस्ट प्लेटफॉर्म साबित थई रह्यु छे। अने आजथी शुरू थयेला ताना रीरी महोत्सव में शास्त्रीय संगीतना कलाकारोए ताना रीरी ए गायेला मल्हार राग ने आलापी ताना रीरी महोत्सव में मल्हार रागना सुर ने लाव्या हता। मैं बहुत खुश हूँ, आज यहाँ मैं ताना रीरी हमारे प्रधानमंत्री आदरणीय उनका जन्म स्थान है मोदी साहब का, तो मैं बहुत खुश हूँ इधर आई हूँ। ताना रीरी सम्मेलन अवार्ड भी मिला मुझे ताना रीरी का, और मैं मेघमल्लर गाऊंगी। मेघमल्लर वही गाई थी जिसके लिए बारिश आई और मियाँ तानसेन जी का ये आग लग गया था, तो उन्होंने गा के ठीक किया, मतलब बारिश के साथ भी हुआ। तो मैं बहुत खुशकिस्मत हूँ जो यहाँ आई हूँ और यहाँ हाजिरी दे रही हूँ संगीत नाटक अकेडमी गुजरात की तरफ से। संगीत की आराधना माटे योजाता महोत्सव एटले के ताना रीरी महोत्सव, आ महोत्सव में संगीत माटे बलिदान आपनार नागर कन्याओ ताना अने रीरी ने साची श्रद्धांजलि समान ताना रीरी महोत्सव छे। तो वड़ी आ महोत्सव ने कारण वडनगर ने सुप्रसिद्ध कलाकारों ने माणवानी तक मळी रहे छे। मयूर रावल, निर्वाण न्यूज, महसाणा। समाचारों में अगर बात करें तो देश हाल में कचरा मुक्त भारत थीम पर चाली रहे स्वच्छता ही सेवा 2023 अभियान की उज्जवनी कर रही है, तरह सामूहिक रीते एकता और दृढ़ता प्रदर्शन करता और प्रधानमंत्री नरेन्द्र मोदी स्वच्छता माटेना आह्वान में प्रेरणा लैने 32 करोड़ पण वधु लोकोए राष्ट्रव्यापी अभियान में भाग लीधो छे, जेमा देशभर में दररोज सरेराश 2.3 करोड़ लोग भाग ले छे। आ जन आंदोलन देश माटे पुष्कळ परिणामों पण हासिल करी रह्यु छे, परंतु सूरत सिविल फरी एक वार विवाद में आवी छे। ज्या सरकारना स्वच्छता अभियान नी जाणे सूरत सिविल पोल खोलतु होय तेम लागी रह्यु छे। सिविलमां करोड़ों रूपियाना खर्चे बनेला ट्रॉमा सेंटर, किडनी बिल्डिंगना खूणाओ ज्यां जुओ त्यां लोकोए गुटखा खाईने पिचકારીઓ મારતા થૂકદાની બની ગયા છે। મહત્વનું છે કે સત્તાધીશો પાસે સિવિલ ઓચિંતી મુલાકાત કે રાઉન્ડ લેવાનો જાણે સમય જ નથી। સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા થતા રહે છે, જેમાં તહેવારો વચ્ચે ફરી એકવાર જાણીતા પિઝા સેન્ટરના સલાડમાંથી ઈયળ નીકળવાની ઘટના સામે આવી છે, જેમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ બ્રિટિશ પિઝામાં જમવા ગયેલા એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે। આ અંગે ગ્રાહકે હોટલ સંચાલકને ફરિયાદ પણ કરી હતી, જો કે હજુ સુધી અમદાવાદ કોર્પોરેશન આ વાતથી અજાણ જ છે, તેમજ પિઝા સેન્ટરના સલાડમાંથી ઈયળ નીકળવા સામે
ક્યારે કાર્યવાહી થશે તે પણ હવે જોવાનું રહેશે. હજી ગઈકાલે ન્યુરાણી વિસ્તારમાં માણકી સર્કલ પાસે આવેલા રિયલ પેપ્રિકા પીઝા સેન્ટરના બર્ગરમાંથી જીવતીયળ નીકળી હતી. આ મામલે તેના મેનેજરને જાણ કરી હતી ત્યારે જીવતીયળ નીકળી હોવા અંગેનો વિડીયો પણ ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને આ મામલે જાણ પણ કરાઈ હતી. નોંધનીય છે કે આ પ્રથમ ઘટના નથી, અગાઉ પણ અનેક વાર ભોજનમાંથી યળ અને જીવાત નીકળવાની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આવા બ્રાન્ડેડ પીઝા સેન્ટરોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં નથી આવતું. વધતા જતા આવા બનાવોને લઈને હવે રેસ્ટોરન્ટ તેમજ બ્રાન્ડેડ પીઝા સેન્ટરોમાં સાફ સફાઈ અને સ્વચ્છતા મામલે ચેકિંગ કરી દંડ અને સીલની કાર્યવાહી હવે થવી જોઈએ. પરંતુ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ માત્ર 10,000 થી 15,000 નો દંડ કરી કાર્યવાહીનો સંતોષ માની લે છે. નવા વર્ષ નિમિત્તે જામનગરના ઉશવાળ સેન્ટર ખાતે 78 અને 79 વિધાનસભા વિસ્તારનો ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિમલ કગથરા સહિતના ભાજપ સંગઠનના હોદ્દેદારો, નગરસેવકો અને જુદા જુદા વોર્ડના પ્રમુખો અને આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે ખાસ કરીને આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના વિશાલ ત્યાગી ભાજપનો ખેસ ધારણ કરી પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. કે 9 વર્ષની ઉજવણી સ્નેહમિલનના માધ્યમથી પાર્ટી પરિવારના સર્વે કાર્યકર્તાઓ સાથે બધાએ મળીને કરવી, તો આજે એ જ પ્રથાને આગળ વધારતા જામનગર શહેરની બંને વિધાનસભાઓ 78 અને 79 વિધાનસભાનું વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં એક સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે સ્નેહમિલનના આ કાર્યક્રમમાં નવ ભારતના નિર્માણમાં વધુ ને વધુ યોગદાન જામનગર શહેરની આપણી બે વિધાનસભાના નાગરિકો હંમેશા આપતા રહે એ પ્રકારે પણ એક અહીંયા વાત અને સંકલ્પ લેવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્રઢ નિર્ણય સંકલ્પ સાથે હંમેશાથી પરિણામ સર્જવા માટે 79 વિધાનસભામાં આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા એ ભાઈ શ્રી વિશાલભાઈ ત્યાગી, એમને એમના સહયોગીઓ સાથે આજે ભારતીય જનતા પાર્ટીનું નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને સીઆર પાટીલ સાહેબના નેતૃત્વમાં અહીંયા શહેર અધ્યક્ષ શ્રી વિમલભાઈ મારા દ્વારા અને બંને ધારાસભ્યો એટલે ભાઈ દિવ્યેશભાઈ અને રીવાબા દ્વારા ખેસ પહેરાવી અને એમનું સ્વાગત કરવામાં આવ્યું. સમાચારમાં આગળ વાત કરીએ તો સાયન્સ સિટી ખાતે વર્લ્ડ ફિશરીઝ ડે નિમિત્તે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નો પ્રારંભ થયો છે. ત્યારે 2 દિવસીય કોન્ફરન્સમાં દેશ વિદેશમાંથી મત્સ્ય ઉદ્યોગ અને મત્સ્યપાલન સાથે સંકળાયેલા 5,000થી પણ વધુ સહભાગીઓ બન્યા હતા. ત્યારે આજે 150થી વધુ ડેલિગેટ્સ અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા હતા અને અહીંયા તેમણે ગાંધીજીના સંસ્મરણો વાગોળ્યા હતા. તમામ ડેલિગેટ્સે ગાંધી આશ્રમની મુલાકાત બાદ સાબરમતી નદી પાસે ફોટો પાડતા પણ જોવા મળ્યા હતા. આપણે અહીંયા બધા ડિગ્નિટરીઝ અને વીવીઆઈપીઓ બધા આવતા હોય છે, તો આજે ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાંથી સેમિનાર છે આપણા સાયન્સ સિટીમાં, તો એ 150-200 જે ડેલિગેટ્સ આવ્યા છે એ બધા આજે ગાંધી આશ્રમની મુલાકાતે આવેલા. તો આપણે એમને આ આશ્રમનું મહત્ત્વ અને બાપુ અહીંયા રહ્યા અને દાંડી માર્ચ એમને અહીંથી શરૂ કર્યું એનું આખું આપણે વર્ણન કર્યું, તો એ લોકોને ખૂબ જ ગમ્યું અને એ લોકો બહુ જ ઇન્સ્પાયર થયા અને પૂછતા હતા બી ખરા કે ગાંધીજી કેમ અહીંયાથી છોડીને ગયા, પછી 30 પછીથી ક્યાં ગયા, એ બધા સવાલો પણ પૂછતા હતા. એટલે ખૂબ જ એમનો ભાવથી આવેલા અને ગાંધી આશ્રમના દર્શન કર્યા, અમને પણ બહુ ગમ્યું. એમને ચરખો પણ બતાવ્યો, એક એક જણે બધાએ ચરખો ચલાવીને એક્સપિરિયન્સ લીધું, જે એક આપણા એક પ્રથા છે કે જો બી આવે
એ આપણા ચરખા ઉપર પણ એક્સપિરિયન્સ લે છે. પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ભુજમાં મિર્જાપર હાઈવે ઉપર વે સાઈડ એમિનિટીઝ ઊભી કરાઈ છે. છેલ્લા 3 વર્ષથી આ ઇમારત તૈયાર છે, પરંતુ ઇમારતનું સંચાલન કરનારાને મળતા આ ભવ્ય એમિનિટીઝ હવે ધૂળ ખાઈ રહી છે. પ્રવાસીઓને યોગ્ય માહિતી, આરામ, રોકાણ તેમજ જમવાની સુવિધા પૂરી પાડવા ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વે સાઈડ એમિનિટીઝ ઊભી કરાઈ છે. કચ્છમાં સામખિયાળી, આડેસર અને મિર્ઝાપર ખાતે આવી વે સાઈડ એમિનિટીઝ ઊભી કરવાનું નક્કી કરાયું, જેમાં ભુજમાં મિર્ઝાપર હાઈવે પર કોરોના દરમિયાન એમિનિટીઝનું બાંધકામ કરાયું હતું. છેલ્લા 3 વર્ષથી ઇમારત તૈયાર છે, પણ સંચાલન કોઈને સોંપાયું નથી, જેથી કરોડો રૂપિયાનો ખર્ચ વ્યર્થ ગયો છે. આ વે સાઈડ એમિનિટીઝ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણ પર ચલાવવાનું નક્કી કરાયું, જેના માટે 6 જૂન 2022 પ્રથમ ટેન્ડર બહાર પડ્યા. અત્યાર સુધી કુલ 3 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા, પરંતુ કોઈ જ આગળ નથી આવ્યું. કરોડોના ખર્ચે આ સુવિધા ઊભી કરવામાં આવી, પરંતુ રખેવાળ કોઈ જ નથી. અહીં લગાવવામાં આવેલા પંખા, સીસીટીવી કેમેરા, આરઓ તેમજ ફાયરના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. ઉપરના માળે રોકાણ માટે 5 રૂમ ઊભા કરાયા છે, જે પૈકી 1 રૂમનો દરવાજો તોડવાનો પ્રયાસ કરાયો હોય તેમ લોક પાસે તિરાડ જોવા મળી હતી. આ ગુજરાત સરકારની અને કચ્છના જે 6 ધારાસભ્ય સાંસદ આમની ગંભીર બેદરકારી છે કે સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા છતાં એ વસ્તુનો ઉપયોગ નથી થઈ રહ્યો. ભુજના ધારાસભ્ય એક સમયે એમને સરકારી કાર્યક્રમોમાં જિલ્લા ભાજપના પ્રમુખ હતા તો આવા ન મળે, પરંતુ આવા મળે એના માટે ટુરિઝમના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. એ ટુરિઝમ ખાતામાં પોતે ડિરેક્ટર રહી ચૂક્યા છે. આજે જેઓ પોતે ધારાસભ્ય છે, એમના ઘરથી 3-4 કિલોમીટરના અંતરે આ જગ્યા છે, એમને નહીં દેખાતી હોય, એમના મતવિસ્તારમાં આવે છે, બહારેથી હજારો પ્રવાસીઓ આવે છે, દુઃખી થઈ રહ્યા છે. ભુજમાં ટુરિઝમની ઓફિસ નથી, ક્યાંય માહિતી ખાતાએ બેસો આપ્યું હતું એ પણ અત્યારે કામ ચાલુ છે, એટલે પ્રવાસીઓને બહારે બેસવું પડે છે. એવી પરિસ્થિતિમાં આ જગ્યા બિનઉપયોગી છે, કરોડો રૂપિયાનો સરકારનો ખર્ચ વેસ્ટ થઈ રહ્યો છે, આનો તાત્કાલિક ઉપયોગ થવો જોઈએ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની વાત કરી, પ્રવાસીઓને અહીંયા સુધી લઈ આવવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિથી પ્રભાવિત થઈને આવી પણ રહ્યા છે, પરંતુ કચ્છમાં આવી રેલવે સ્ટેશને ઉતરે તો બહાર જ ગટરનું તળાવ ભરેલું હોય છે, એટલે કચ્છની આવી છાપ લઈને અમે પણ પ્રવાસીઓ જઈ રહ્યા છે. એનામાં નગરપાલિકાનો ગેરવહીવટ હોય, ગંદકી હોય, એ બધી છાપની સાથે સાથે હવે આ એક વધારાની મોરપીછું ગુજરાત સરકારના વહીવટમાં ઉમેરાણી છે કે પ્રવાસનની ઓફિસ નથી અને જે છે એ ધૂળ ખાઈ રહી છે. છેલ્લા 3 વર્ષથી બંધ છે, તેમ છતાં અહીં લાઇટ બિલ આવે છે. અત્યાર સુધીમાં 67,833 ચૂકવવાના બાકી છે. ગુજરાત પ્રવાસન વિભાગ છેલ્લા 3 વર્ષથી તેને શરૂ કરવામાં નિષ્ફળ છે. નિગમ દ્વારા પ્રવાસન વિકાસના નામે કરોડો રૂપિયાનો વ્યર્થ ખર્ચ કરાઈ રહ્યો છે, પરંતુ પ્રવાસન ક્ષેત્રે વિકસતા કચ્છમાં પ્રવાસન વિભાગની એક કાયમી ઓફિસ પણ નથી. ખરેખર આ ઇમારતમાં ગુજરાત પ્રવાસન વિભાગની ઓફિસ તરીકે શરૂ કરી શકાય છે, જેથી કચ્છ આવતા મુલાકાતીઓ અહીંથી માહિતી મેળવે તેમજ આરામ કરે અને રોકાણ પણ કરી શકે તેમ છે. પરંતુ કોઈ જ પેઢી સંચાલન માટે આગળ નથી આવતી, જે હકીકત છે. પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ. સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરમાં ગુરુદ્વારા ખાતે આગામી ગુરુ નાનકજીની જન્મજયંતિ અનુસંધાને શહેરના ગુરુદ્વારા ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 22 થી 25 નવેમ્બર સુધી પ્રભાત ફેરીનું આયોજન કરાયું છે. જે પ્રભાત ફેરી આજે વહેલી સવારે ગુરુદ્વારાથી પ્રસ્થાન થઈ અને શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. શહેરમાં ગુરુ નાનક જયંતિ નિમિત્તે યોજાયેલી 4 દિવસીય પ્રભાત ફેરી દરરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે. આ પ્રભાત ફેરીમાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો શહેરના મુખ્ય માર્ગો ઉપર કીર્તન કરતા પણ જોડાયા હતા. આજ રોજ ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરીનો આરંભ કરવામાં આવ્યો છે, જે ગુરુ નાનક દેવજીની 554મી જન્મજયંતિના નિમિત્તે 4 દિવસ સુધી જામનગરની 4 દિશામાં આ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યો છે. આજનો જે રૂટ હતો તે ગુરુદ્વારાથી લઈ અંબર ચોકડી, ઝૂલેલાલ મંદિર, બેડી ગેટ થઈ લીમડા લાઈન થઈને ગુરુદ્વારામાં સંપૂર્ણતા થઈ હતી. આજના આ પ્રભાત ફેરીમાં બહુ મોટી માત્રામાં સંતોએ ભાગ લીધો હતો અને આ અવિરત 4 દિવસ સુધી આ પ્રભાત ફેરી ચાલુ રહેશે. સર્વ
जामनगरवासी ने गुरु नानक देव जी ना आगमन पूर्वक ने उपलक्ष बधाने बहु बहु बधाई आपो छू। ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ, વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ, નમસ્કાર।